જહો મળી મેલડી જેને મળી જાય ને એટલે દુનિયાની માલિકા કોઈ દી કોઈ ઓય સાળી ન કરી પડે હો એના તકદીરનું તાળું ખોલી નાખે એના લેગ ફેરવી નાખે મારી મેલડી હો જહો મળી એનો જીવ તો ડાકલો હોય તમારી હામો બેઠો છે ઘણા મારા મિત્રો મારાથી પરિચિત છે બધાને ખ્યાલ છે પણ આજ મેલડી તારી મેળ થી ભોગવે સપન ભોગ કઈ નહોતું નહોતા ને ભાઈ મારું તકદીર નું તાળું મારી મેલડી ખોલી ભાવનગર કાર્યક્રમ નથી કર્યા આ યુટ્યુબ માં લાઈવ છે જાહેર માં કહેવાની મને મજા આવે ભાવનગર જિલ્લા બહાર મેં કોઈ દી કાર્યક્રમ નથી કર્યા જિલ્લામાં કાર્યક્રમ અમારા સ્ટેજ માંથી 18મું વર્ષ છે ભાઈ પણ એક મારી ભૂરિયા વડલા વાળી મારી મેલડી ની વાત મેં યુટ્યુબ માં પહેલી વેલી ઓલી કેન્સર વાળી વાત મેલી અને મારા તકદીર નું તાળું ખોલાયું ભારત દેશના 8 રાજ્યની માલ પર ઠેઠ ચેન્નઈ લગી આમ ઠેઠ પાકિસ્તાન બોર્ડર ઠેઠ રાજસ્થાન આ બધા યુટ્યુબ માં લાઈવ મને નિહાળતા આવ્યો ભારત દેશના 8 રાજ્યની માલ પર મારી મેલડી મારું ડાક ઉગડાવ્યું છે મારી મેલડી ને તાળે હુદાવી ભાઈ તાળે હુદાવ કાકા ખુડી જાય કુટુંબ ખુડી જાય મામા ને મોહળિયા ખુડી જાય જેથી કોઈ હવે વાળાનો સાથ ન હોય કેદી ખુડી જાય બધા કે તમારા ખિસ્સામાં પૈસા ખુડી જાય ભાઈ આ વસ્તુ ખુડી જાય એટલે બધા ખુડી જાય એક કાંઈક તમારા પૈડીમાં એવી પીડા આવી હોય કાંઈક એવું દર્દ આવ્યું હોય ને કેદી બધા ખુડી જાય નાણા વગર નો નાથીઓ નાણે નાથા લાલ કહેવાય તો માલ હે તો મોહબત હે બાકી કાંઈ છે બે પાંચ શબ્દ મારા માતાજી મેલડી આવ્યા છે બે પાંચ શબ્દ કહેવા છે કારણ કે હું વાર્તાનો કોઈ કલાકાર નથી ભાઈ હીરિયા લાસોડી ની વાત કરું તો કદાચ મારા યુવાન દોસ્તરો બેઠા મગજમાં ન ઉતરે કાનિયા જોગી ની વાત કરું તો મારા યુવાન દોસ્તરો બેઠા મગજમાં કદાચ એમ કે એકચ્યુઅલી અમે ત્યારે ક્યાં હતા ના ફલાણું ઢીગડો પણ મારી નજર સામે બનેલો મારી ભૂરિયા વડવાળી મેલડી એવી છે ને આમાં મારી નજર સામે બનેલો મારી મેલડી નો દાખલો મારે કેવો છો વધારે સમય પહેલા ની વાત નહીં 500 વર્ષ પહેલા ની વાત અને આ યુટ્યુબ માં લાઈવ છે લાઈવ માં કહેવાની મજા આવે કોઈ બનાવેલી વાત નહીં કોઈ ગાલ પુરાણ નહીં ભાઈ પાણી થોડી વાર થોડી વાર આવજો બેસી જાવ બેઠા થોડી વાર બેસી જાવ કારણ કે કોઈ ગાલ પુરાણ નહીં કોઈ લેખિત પુરાણ નહીં પણ નામ નંબર સાથે ની વાત આ વાત માં જો કોઈને ભરોસો ન હોય મારી પાસે નામ નંબર બધું છે કેવું મેલડી કરે કે રાતના 3 વાગ્યાનો સમય થઈ ગયો છે બે પાંચ શબ્દ હો આખી વાર્તા નથી કરતો ભાઈ બે પાંચ શબ્દ માતાજી આખી વાર્તા નથી કરતો તમને સાંભળવાની મજા આવશે મને કહેવાની મજા આવશે કોઈ બનાવેલી વાત નહીં સત્ય ઘટનાનો મેલડીનો પ્રસંગ અને આવા પ્રસંગ આ 21મી સિદ્ધિ છે મારે કહેવા પડશે હો બાબા સત્ય ઘટનાની વાત રાતના 3 વાગ્યાનો સમય થઈ ગયો છે અમદાવાદના રેલવે સ્ટેશનની માઇલ પર એક રૂધ ડોશીમાં હિપકા ફરી ફરી ડોવે છે 3 વાગ્યાનો સમય સળપંજી જબી ગયા વંદરા થઈ ગઈ રૂધ ડોશીમાં હિપકા ફરી ફરી અને અમદાવાદના રેલવે સ્ટેશનની માઇલ પર રોવે છે એની સામે એક અજાણ્યો વ્યક્તિ બેઠો છે કોણ છે ક્યાંનો છે કઈ ખબર નથી ડોશીમાની બાજુમાં હું ઘરે એટલું કીધું માંડી શું કામ રડો છો તમારી પાસે ભાડાના પૈસા ન હોય તો વાત કરો તમને ભાડાના પૈસા થોડુંક ટેકો આપ્યો કે કઈ મારે ભૂલી ગયા હોય તો વાત કરો તેથી હિપકા ફરી ફરી અને રોતી ઈવડી ડોશી અમદાવાદના રેલવે સ્ટેશનની માઇલ પર એટલું બોલી ભાઈ તું એમ કહેશો કે ભાડાના પૈસા ન હોય તો વાત કરો તો હા પણ મારી વાત એમે રાજકોટના કણબી પટેલ જેવી તમારે 50 વીઘા જમીન રાજકોટની માઇલ પાસે ઘરનો બંગલો છે ખૂબ માતાજીને ઘેર દિયા છે તમારે હું કામ રડો છો કે હા પણ મારી વાત તું એમ કહેશો કે મારક ભૂલી ગયા છો તો મારક નથી ભૂલી ગયા એમે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ છે તો મારી તમારે રોવાનું કારણ હું ભાઈ કારણ કે કોઈ માણસ રોતો હોય એના ખંભે હાથ મૂકીને કોક એમ કે ને
કે મોજા તો ને હું બેઠો છું તો એને પછી રોવાની મજા અલગ આવે પછી કે ભાઈ આ હામે બેઠી છે ને એની 25 વર્ષની ઉંમર છે મારા દીકરાની વહુ છે એના ખોળાની માલમાં પક્ષણ મારા ખોળાની માલમાં માથું છે ને કે મારો હાથ ખોટનો એકનો એક દીકરો છે એનો બાપ નાનો હતો જ્યારે એનો બાપ ગામદરું કરી ગયો છે અને બપોરે પછી 4 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલમાંથી ડોક્ટર રજા આપી છે કે મારી તમારા દીકરાને 100 દેદનું કેન્સર છે અને હારું નહીં થાય એવું થાય સેવા કરજો એને હારું નહીં થાય ભાઈ મારો હાથ ખોટનો એકનો એક દીકરો એ તો વિશીની વેદના ભોગવતા છે ને કવડે ને ખબર હોય વાહ આ વાત કરું ને અમુક અમુક માણસોને માથેથી વહી જાય પણ એ તો ઘરમાં જેથી કેન્સર રેખો રોગ આવ્યો ને તેથી ખબર પડે પાટાનો બાંધનાર પીડા નો જાણે એ તો છે ને ગુંગડું છું એને ખબર હોય કેટલી પીડા થાય બાપુ પાટાનો બાંધનાર પીડા નો જાણે એ તો છે ને ગુંગડું છું એને ખબર હોય કેટલી પીડા થાય કદાચ જો ઘરમાં કેન્સર રેખો રોગ આવ્યો હોય ને આ બધા જોયેલું છે કોરોનામાં તમારા ખાવાના વાસણ અલગ છે તમારા પાણી પીવાના વાસણ અલગ છે જો ઘરે માતાજીને દેવાની વ્યવસ્થા હોય તમને અલગ રૂમ આપવામાં આવે ને કે ઢાળિયામાં તમારી પથારી કરવામાં આવે ભાઈ મારો દીકરાનો થોડાક દિવસનો મહેમાન છે ડોક્ટરે રજા આપી દીધી છે મારા દીકરાનું રડવું નથી આવતું પણ જે હામે બેઠી છે ને એની 25 વર્ષની ઉંમર છે મારા દીકરાની વહુની હામે જોઈ જોઈને મને રડવું આવે છે કે એનું હવે હું થાય બા એની હામે જોઈ જોઈ મને રડવું આવે કે હવે એનું હું થાય તેથી અજાણ્યા વ્યક્તિ કોણ છે ક્યાંનો છે કઈ ખબર નથી દોશી માના ખંભે હાથ મેકીને એટલું કીધું માડી તમારા દીકરાને 100 દેદનું કેન્સર હોય એમાં મુંજાવાનું ન હોય આ હા 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 ભાઈ ડોક્ટરે રજા આપી દીધી માડી મુંજાવાનું ન હોય બાપા હાથ જોડે પગે લાગુ કાંઈક એવી દવા હોય તો મને સીધો ને કાંઈક એવી જડીબૂટી હોય તો મને સીધો ને ભલે મારો 50 વીઘા જમીન વેસાઈ જાય ભલે મારું ઘર વેસાઈ જાય ભલે મારો બંગલો વેસાઈ જાય પણ મારો હાથ ખોટલો એકનો એક દીકરો ઘૂસી જાય બાપ આખની માળમાં ઓલાની ધાર કરી અને ખોળો પાથરો છો અજાણ્યા વ્યક્તિ સામે ડોશીમાં ખોળો પાથરી કીધું બાપા કોઈ અમારી મદદ કરો અમારો દીકરો બચી જાય કે મારી કોઈ ડોક્ટર નથી સાંભળજો ઓ વાત કોઈ વૈદ્ય નથી કોઈ જડીબૂટી નથી પણ ભરોસો બાંધો ભાવનગર જિલ્લાનું ગામ છે શિહર તાલુકાનો હર અને હકોદર એના ઓકળાના કાંઠે ભૂરિયા વડની મેલડી મોટો ડોક્ટર બેઠી છે બાપ એની માથા રાખો અને જો તમારા દીકરાને કે કમોતે મરવા દેતો તો મારી ભૂરિયા વડની મારી મેલડી ન હોય બાપ મેલડી ન હોય મારી તરફ વાત લાગે ટૂંકમાં કેવા જાવ ટ્રેન આવી એટલે હાવું હોન દર્દી હોય ગયા કે મારી તમારી હારે કોઈ નથી તકે ના એવો સમય હોય ત્યારે કોઈ હારે ન હોય અનુભવ બોલે છે હગા ભત્રીજા ફોનમાં એમ કહે છે ભાઈ મારા ઘરે તકલીફ પડશે હું નહીં આવું આ કોરોનામાં જોઈ લીધેલું છે ભાઈ કે અરે કોઈ નથી કોઈ નથી એવા સમયમાં કોઈ ન હોય પણ હા હું ઓન દર્દી થઈને ટ્રેન આવી એટલે ટ્રેનમાં બેહીને વહી ગયા હવે વાત સાંભળજો હવે વાતની મજા થઈ ગઈ વાતના પ્રાણાયામ છે ડોશીમાં એ મગજમાંથી વાત કાઢી નાખી પણ જે 25 વર્ષની ઉંમરની જે યુવાન સ્ત્રી હતી ને એને હૃદયની માળમાં મારી મેલડીના નામની ગાંઠ મારી ગાય મેલડી ગાય મેલડી મારી તારું ભાવનગર જોયું નથી ભાઈ બેજમ થોડી વાર હેઠા બેજમ બાપા બેજમ થોડી વાર તારો ભૂરિયો વડલો મેં જોયો નથી તારું રામપરા જોયું નથી પણ તારી એક વાત સાંભળી છે કોઈ નો કરે એવું મેલડી કરે કોઈ નો આપે એવું મેલડી કરે જો મારી મારા પતિના પ્રાણ બચાવી દે ને કારણ કે હું આમ રાજકોટ જવા નીકળ્યો છું અમદાવાદ જઈને ઉભો રહી જાય એવું થાય લખેલું ન હોય કઈ તારો ભાવનગર જોયું નથી મારી તારો ભૂરિયો વડલો જોયો નથી તને કેમ પૂજાઈ ખબર નથી પણ મારી મારા પતિના પ્રાણ બચાવી દે ને તો ઠેઠ રાજકોટ થી તારા રામપર ના ભૂરિયા વડલે મારી હાલીને આવીને તારા કમ્પાઉન્ડ માંથી મારી દડતી દડતી આવીશ માં આખરી મારી બહુરાની ધાર કરી રાખીનો વાત કર્યો જેમ વાયરમાં વીજળી ધોળે વાયરમાં પાવર ધોળે એમ રાજકોટની બજારની માઇલમાં મારી ભૂરિયા વડલા વાળી મારી મેલડી ધોળી હતી એક દિવસ જે કરી દીધે 6-6 મહિનાથી અનાજ ભાળ્યું નથી પાણી માંગ્યું નથી એકલા બાટલા માથે જીવે છે નાકમાં નળી છે અનાજ દેવાની ડોક્ટરે ના પાડી 6-6 મહિના જેને અનાજ ભાળ્યું નથી
એક દિવસ બે દિવસ ને ત્રીજો દિવસ એટલે પોતાના બેડ માં પોતાની પથારી માથે ઊભો થઈ ગયો શરાબ લઈ બેઠો રહ્યો કે હાંભળે છો આપણે સો એમ કીધું એટલે પોતાની પત્ની અહીંયાથી શરાબ ડોટ મેલીને એના રૂમ માં આવી કે તમને તબિયત બરોબર નથી તમારે દવા પીવી છે કે મને તબિયત બરોબર છે મને દવા નથી પીવી પણ મને ભૂખ બહુ લાગી છે આ હા 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 સત્ય ગટ્ટાની નામ નંબર સાથેની વાત હો કે મને ભૂખ બહુ લાગી છે કે તમારે શું જમવું છે કે મારે દૂધ ને ભાખરી ખાવી છે બે ભાખરી બનાવી અડધી તાહલી દૂધ એમાંથી જરીક ભાખરી ખાઈ જાય જરીક દૂધ પીને હોળી પાસે હોઈ જાય બપોર પછી ચાર વાગ્યાનો સમય ઊભો થઈ જાય કે હાંભળો છો કે તમને તબિયત બરોબર નથી દવા પીવી કે મને ભૂખ લાગી છે ક્યારેક ભૂખ લાગે ક્યારેક તરસ લાગે ક્યારેક ભૂખ લાગે ક્યારેક તરસ છ છ મહિનાનો સમય અને છ મહિનાની મારી પાસે શોથા તેજનું કેન્સર હોઈ ગયું બાબો રાતડી રાય દેખો માળા થઈ ગયો જાણે કઈ દર્દ ન હોય છ મહિના પછી રાજકોટમાં કોઈ નામ સાંભળ્યું હોય કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે આરડી કોશિયા સાહેબનો દવા કરવો રાજકોટમાં એના દવાખાના બે માણા પોતે પંડે જાય છે નવા રિપોર્ટ કરાવે સાહેબ રિપોર્ટ કરવા છે રિપોર્ટ આવી ગયા સાહેબ રિપોર્ટ જોયા કે ના ના બધું બરોબર છે એમાં કઈ છે નહીં પછી જે અમદાવાદના રિપોર્ટની ફાઇલનો ઢગલો હતો ને એ ધાર ટેબલ માથે ઘા કર્યો કે સાહેબ જોવો તો હવે અમાર છે કઈ રાજકોટની હોસ્પિટલની માઇલ પર ડોક્ટર વિચારમાં પડી ગયા કયા ડોક્ટર છે આ કયા સર્જનમાં તમે નિદાન કરાવ્યું આ અશક્ય છે કોઈ દી બને નહીં આની દવા હજી નીકળી નથી આ સોથા તેજનું કેન્સર મટાડ્યું કોઈને તેની હિમકા ભરી ભરી અને રોતી ઈવડી સ્ત્રી ઈવડી હોસ્પિટલની માઇલ પર એટલું બોલી દી ગયા સાહેબ આ કોઈ ડોક્ટર નથી પણ આ તો ભાવનગર જિલ્લામાં ભૂરિયા વડે બેઠેલી મારી ભૂરિયા વડવાળી મારી મેલડી મારો ડોક્ટર બની ગઈ બાપ પછી બે જણા જ્યાંથી પહોંચે પંડે હાલી રાજકોટ થી રામપર આવે શિહોર આવ્યા પેલા કોઈને પૂછ્યું બાપા રામપર જવું હોય તો કોઈ માર્ગ બતાવ્યો રામપર જાય અને રામપરના હિમાડાની માઇલ પરથી યુવાન સ્ત્રી જેની 25 વર્ષની ઉંમર છે પટેલની દીકરી કોમળ શરીર વાળી બાઈ દર્દી દર્દી રામપરના હિમાડાની માઇલ પરથી મેલડી બધું હાલી હો તાકો માણસોની મેદની જોવા ભેગી થઈ કે આવું મેલડી શું કામ કર્યું કે આવી બાઈ દર્દી દર્દી આવી ઘણા પશના ભૂવા ભેગા થયા પણ તેથી મેલડી ને હવે કોઈ પશના ભૂવા ને આકલો ન આવ્યો યુવા સ્ત્રી દર્દી દર્દી ગઈ એને આકલો ન આવ્યો ને પુંજારી અમારા ભૂપત બાપુ છે એને આકલો ન આવ્યો પણ જે યુવા સ્ત્રી છે ને એના પંડ ની મારી માં મારી મેલડીઓ આકલો આવ્યો પણ કેવો આકલો આવ્યો છે હલો હલાળ કળી જુગ ની માલી બધા મારી મેલડી જો આવા કેન્સર દેખા રોગ મટાડે નામ નંબર સાથે ની વાત હો જો મારી મેલડી ની વાત કરું અને એટલા બધા માણસ ની મારી બધો કોઈ ના કાઢે મારી મેલડી રમજો ને રાવો દો દો ભગવા ભેખ નો દીકરો યાદ કરું અને જો એક એક મારી મેલડી નો આંકડો ન આવે ને તો ભૂલા ના કાને મારી મેલડી નું ભૂલા ના કાને મારી મેલડી નું